सहजानंद स्वामी महाराज की जय। श्रुयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। वाला भक्तो, आज विक्रम संवत 2078 आसोवद अमास आ वर्षनी दिवाळी मंगलवार तारीख 25/10/2022 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા ચાલતી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 31માં આપણે ઉતાવળી નદીને કિનારે કથા મંડપમાં ભાવથી આ શિબિર માણી રહ્યા છીએ। શિબિરનો 4થો દિવસ છે, એનું સવારનું ચિંતન આપણે આરંભ કરીએ છીએ। આ ચિંતનના કથા ભાગ 12માં આપણે આજે પ્રવેશ કરીએ છીએ। આજે આ આત્મનિષ્ઠા વર્ષનો છેલ્લો દિવસ છે દિવાળી, અને ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ છે, અને અત્યારે ગ્રહણનો વેધ ચાલુ છે। આપણે બેઠા બેઠા ભગવાનનું ધ્યાન ભજન કરીએ છીએ ને ભગવાન ખૂબ સુખ આપે છે, ખૂબ જ સુખ આપે છે। બધા ભજનમાં ભક્તો જોડાયેલા છે અને આનંદ બહુ છે। તમે કેવલ પતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી, કરું પ્રથમ પ્રણામ સંભાળી રે। આ પ્રેમાનંદ સ્વામીના પદ ઉપર આપણે સવારનું ચિંતન કરીએ છીએ, એની 7મી કડી આવ્યા છીએ। તમે કૈવલ પતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી, તમે કૈવલ પતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી, સર્વે મુક્ત તણા છો ભૂપ રે સહજાનંદ સ્વામી, સર્વે મુક્ત તણા છો ભૂપ રે સહજાનંદ સ્વામી, તમે કૈવલ પતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી, તમે કૈવલ પતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, કૈવલ્યપતિ મોક્ષપતિ મુક્તિ દેનારા મુક્તિના માલિક અક્ષરધામના માલિક, એમના આપ્યા વિના અક્ષરધામ મળે નહીં। એ પુરુષોત્તમ નારાયણ કોઈ જીવને અક્ષરધામમાં લઈ જાય, અક્ષરધામમાં એન્ટ્રી આપે, ત્યારે જ જીવથી અક્ષરધામમાં જવાય છે, એવું વેદરસમાં ભગવાન સ્વામિનારાયણે પોતે લખ્યું છે કે મારા સિવાય મારા અક્ષરધામમાં કોઈ લઈ જઈ શકે નહીં, પહોંચાડી શકે નહીં, કોઈ જઈ શકે નહીં, એવું મારું સર્વોપરી અક્ષરધામ છે। એવા અક્ષરધામના ધણી કહો, મોક્ષના ધણી કહો, સુખના માલિક કહો, આનંદના પતિ કહો, હે સહજાનંદ સ્વામી તમે છો। તમે કૈવલ પતિ સુખ રૂપ રે રે સહજાનંદ સ્વામી, મોક્ષના પતિ તમે અને મુક્તના પતિ પણ તમે, સર્વે મુક્ત તણા છો ભૂપ રે સહજાનંદ સ્વામી,
ભગવાન જેને મુક્તિ આપે એને મુક્તિ મળે, મુક્તિના માલિક જ એ છે. માલિક આપણને વસ્તુ ન આપે તો આપણને ક્યાંથી મળે? આપણે કોઈ વસ્તુના માલિક હોઈએ, આપણને ઈચ્છા થાય તો આપણે બીજાને દઈએ, ના ઈચ્છા થાય તો ના દઈએ. એમ ભગવાન મોક્ષના માલિક છે, મુક્તિના માલિક છે, કલ્યાણના સ્વામી છે, ધામના પતિ છે. એ આલે તો મળે, ન આપે તો ના મળે. માટે ગોવિંદના ગરજુ રહેવું, નમીને રહેવું, હાથ જોડીને રહેવું, ભગવાનની સામે ક્યારેય બાંયો ના ચડાવી. ભગવાન સુખાલે યા દુખાલે, વિપત્તિ આલે, પરીક્ષા લે, કઠણાઈ સર્જે, તો પણ હે નાથ, હે દયાળુ, હે વાલા, હે પ્રભુ એમ ગળગળા રહેવું, દાસ રહેવું, ગરજુ રહેવું, વાયડાઈ કરવી નહીં, તોફાન કરવું નહીં, ખીજાઈ જવું નહીં, અભાવ લેવો નહીં, અકોણાય, આડોડાય, ઊંધાય, અડબંગાય વગેરે કાંઈ કરવું નહીં. હાવ કુણા લાબરા જેવું ભગવાનની આગળ રહેવું, અને મોટા સંતો ભક્તો પાસે પણ એવું રહીએ તો બહુ મોટો લાભ થાય છે. સુખના સ્વામી, આનંદના ધણી, માલિક ભગવાન છે. એ જેટલું સુખ આપે, જેટલી શાંતિ આપે, જેટલો આનંદ આપે, એટલો આપણાથી ભોગવાય છે, બાકી કાંઈ મળે નહીં. જ્ઞાનના સ્વામી પણ ભગવાન છે. એ જેટલું જ્ઞાન આપે, સમજણ આપે, બુદ્ધિ આપે, એટલું જ મળે. એ આઈડિયા આપે, વિચાર આપે, યુક્તિ આપે, કળા આપે, ચાતુર્ય આપે, એટલું જ મળે. એક રજ જેટલું વધારે ના મળે. કોઈની પાસે આ છે તો ભગવાને આપેલું છે એમ સમજવું. એના ઘરની કોઈ વસ્તુ નથી, બધું મળેલું છે. જીવની પાસે જે કાંઈ છે તે બધું મળેલું છે. દેહ, ઇન્દ્રિયો, અંતકરણ, ઘર, બાર, ધન, સંપત્તિ, બુદ્ધિ, સ્મૃતિ, બધું ભગવાન તરફથી મળેલું છે. એટલે પરમેશ્વર એના માલિક છે, પતિ છે, સ્વામી છે, ધણી છે, સર્વે સર્વા ભગવાન છે. આપણે કોઈની પાસે કોઈ વસ્તુ આપણા ઘરની નથી, બધું ઓછીનું છે, ભાડે ભાડે કા ભેટમાં મળેલું, દાનમાં મળેલું છે. આ વાતને સારી રીતે સમજી રાખવી, બરોબર ગાંઠ વાળી દેવી, જેથી મોટામાં મોટો લાભ એ થશે કે આપણે કોઈના માલિક નહીં થઈએ. આ ગાંઠ વાળી હશે ને કે ભગવાન માલિક છે તો આપણે માલિક નહીં થઈએ. મહાત્મા ગાંધીએ આત્મકથા લખી છે, એમાં એણે એવું લખ્યું છે કે હું લંડન બેરિસ્ટર થવા ગયો તો વિદેશમાં રીત એવી, જો તમે તમારી જાતને અનમેરિડ જાહેર કરો તો કોઈક ને કોઈક છોકરી તમારો પીછો કરે, પણ ત્યાં એવું છે કે તમે એટલું કહી દો કે આઈ એમ મેરિડ, પછી એ છોકરી તમારી આશા છોડી દે. મહાત્મા ગાંધીને એક બે એવા પ્રસંગ બનેલા એણે લખ્યા છે
કે પછી હું એવું કહી દેતો કે હું પરણેલો છું. એટલે પછી એ મહાત્માની લાલચ ન રાખે, મોહનચંદની, બીજો કોઈ કુંવારો હોય એને પકડે. આ તો મેં ખાલી એક્ઝામ્પલ માટે વાત યાદ કરી. ટૂંકમાં આપણને એવી ખબર પડે કે આ વસ્તુના કોઈક માલિક છે, તો આપણે પછી એનો પીછો છોડી દેવાનો. એના માલિક થવા, એના ધણી થવા પછી લાલચ નહીં રાખવાની. એટલે લંડનની ડોસ્યુ સમજે એટલું આપણે નહીં સમજીએ કે આ ભાઈ કંઈક વેચાયેલો છે, હવે એ મારો ન થઈ શકે, કોકનો થઈ ગયો છે. અથવા તો એક વાત સમજો કે તમે હજી કુંવારા હો, વાંઢા હો, ઢાંઢા હો, પરણવું હોય એટલે કોક સ્ત્રી તમને ગમે અને એમ થાય કે આની આરે પૈણ્યા હોય તો સારું, વાતચીત કરતાં આમ તેમ કરતાં એ સ્ત્રી એવું બોલી જાય કે મારે તો પતિ છે, મારો ધણી છે, હું રેઢિયાર નથી, માલિકીવાળી ચીજ છું, પછી તરત જ એનો ત્યાગ જ કરવાનો રહે ને, છોડી દે તરત માણસ કે ભાઈ આ તો પતી ગયેલું કામ છે. આના તો કોઈક પતિ થઈ ચૂક્યા છે, હવે આપણે ન થવાય, મૂકો બીજું ગોતો, ધણી વગેરેનું ગોતો, એના ધણી થવાય. આ બધા દાખલા દીધા. હવે એક પ્રશ્ન કરવો છે મને, કરવું હું અને તમને કરું, કે અનંત કોટી બ્રહ્માંડમાં કઈ ચીજ ધણી વગરની છે કે જેના ધણી હું કે તમે થઈ શકીએ? કહો કહો, પ્લીઝ બોલો. બધું જોઈ લો, આ બ્રહ્માંડ, બીજા બ્રહ્માંડો, સ્વર્ગાદિક લોક જોઈ લો, ચિદ અચિદ તમામને જોઈ લો. મન બતાવો કે આનું કોઈ ધણી નથી તો આપણે એના ધણી થઈ જઈએ. ચલો એ વાલાઓ, જેના ધણી કોઈક હોય એના ધણી ના થવાય, એના ધણી ના થવાય યાર. એવી દુષ્ટતા કરાતી છે, એટલા બધા અધર્મી આપણે થવાય, એટલા બધા ભાનમઠા છીએ આપણે કે આપણે જાણ્યું કે આનો કોઈક માલિક છે, તેમ છતાંય હું એનો માલિક એમ બળજબરી? શું લૂંટ કરવાની છે? આપણે ડાકુ છીએ? ભર્યા બ્રહ્માંડમાં કોણ એવું છે, શું છે એવું ધણી વગરનું કે ત્યાં આપણે ધણી તરીકે હક જમાવી શકીએ? બોલો ને. તો પણ મૂર્ખાયા કરીને આપણે કેટલી વસ્તુના ધણી થયા છીએ, માલિક થયા છીએ. આપણને એ ખબર હોવી જોઈએ, પ્લીઝ બધા રાજી રહેજો, આપણને એ ખબર હોવી જોઈએ, પાકી ખબર હોવી જોઈએ કે જેને આપણે આપણું માનીએ કે આ મારું, મારી, મારો, ત્રણેય લિંગને યાદ કરું, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસક લિંગ, માની લીધું તો શું થયા?
શું થયા? થઈ ગયા ધણી. ઊંધી દિશાથી આવું કે આપણે એમ માનીએ કે હું માલિક, હું સ્વામી, હું ધણી, તો આ માલિકી ભાવ, સ્વામી ભાવ આપણામાં આવે એની સાથોસાથ મમત્વ નામની બલા આપણને વળગે કે ન વળગે? મમતા, મમતા વળગે કે ન વળગે? મમતા દુઃખ કે રૂમૂળ છે, મમતામાં જ સહસ્ત્ર શૂળ છે, મમતા જન જોત જે સુખ શાંતિ તો સદા તે ભજે. મમતા દુઃખ કે રૂમૂળ છે, મમતામાં જ સહસ્ત્ર શૂળ છે. અને મમતા ક્યાંથી પેદા થાય છે? મમતાનું મૂળ શું છે? અહંતા. શું? અહંતા. હું ધણી છું એવો અહંકાર આવે એટલે જેના ધણી હોઈએ એમાં મમતા આવે, એમાં મમતા આવે. અને સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતને પૂછો કે માયા કોને કહેવાય, ત્યારે મહારાજ કે અમે બધા શાસ્ત્ર વાંચીને વિચારી લીધું કે જેને માયા માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઈ લીધું. માયા તે શું? તો કે અહંતા અને મમતા, એ જ માયા છે. દેહાદિકને વિશે જીવને જે અહંતા થાય છે અને દેહાદિક જે છે એના જે સંબંધમાં આવે, દૈહિક સંબંધવાળું જે કાંઈ હોય એને વિશે જે મમતા થાય છે એ જ માયા છે. અને એ માયાને તરવી અને પરમાત્માને પામવું એ જ સર્વે શાસ્ત્રનો સાર છે. અને પૂર્વે જે મોટા થયા, ધ્રુવ, પ્રહલાદ, પ્રિયવ્રત વગેરે, એમણે ભગવાનની આગળ એ જ માગ્યું છે કે હે ભગવાન, અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થજો. અને એ માયાને તર્યા હોય એવા જે મોટા સંત, તેમને વિશે હેત થજો, તેમને વિશે મમત્વ થજો અને તેમનો સેવા સમાગમ દેજો. માટે આપણે પણ પરમેશ્વર આગળ રોજ આવું માગવું, કેમ જે મોટા મોટાએ આવું માગ્યું છે, આવા માંગણ ભિખારી ભગવાન આગળ થઈએ એ બહુ જરૂરી છે, વ્યાજબી છે, યોગ્ય છે, શાસ્ત્રીય છે, સ્વધર્મના અનુસાર છે. એમાં આપણી નિષ્કામ ભક્તિ નાશ થતી નથી ને આપણે સકામ કાંઈ થઈ જતા નથી. માહિક વસ્તુ પદાર્થ માગીએ તો આપણે સકામ બની જઈએ, નિષ્કામ ભક્ત ના રહીએ, પણ આ તો પરમેશ્વરે આજ્ઞા કરી છે અને આ તો ભગવાન સંબંધી માંગણી છે અને એ તો યોગ્ય જ છે. માટે દરેકે એ માગવું જોઈએ. અહંતા મમતા એ માયા છે. અહમ મમત્વરૂપ માયાને તરવી, ભગવાનને પામવું, એટલું જ બધા ગ્રંથો, બધા સંતો, બધા અવતારો આપણને વારંવાર પોકારી પોકારીને કહે છે. આપણે માનીએ ન માનીએ આપણી મરજી. માલિક થઈ જવાય છે કે નહીં થઈ જવાતું? બધું જોઈ લો ને, અસ્તિ ચેત તત સર્વમ, જે છે તે અસ્તિત્વ ધરાવે છે એ તમામને તમે જોઈ લો. આ આ આ આ ન ધણિયા તું છે? આ આ જો જવાબ આવે તો કે હા, આનો કોઈ ધણી નથી. આવે જવાબ?
અને જો એમ જવાબ આવે કે આનો કોઈ ધણી નથી તો પછી એના ધણી થઈ જવું, એમાં કોઈ ના ન પડે. પણ જેના ધણી ઓલરેડી છે કોક, એના ધણી આપણે થવાય નહીં, કદી થવાય નહીં, કદી નહીં. અને જો થયા તો એ ભૂંડામ ભૂંડો અહંકાર છે, અને એમાંથી ભૂંડામ ભૂંડી જેના ધણી થયા એનામાં મમતા થશે, આ મારું. અને એ અહંતા મમતા ક્યારેય ભગવાનને પામમાં નહીં દે. મારા વાલા સમજ્યા કે ન સમજ્યા, કાંઈ સમજાણું કે બધું ઉપરથી ગયું? આમ વયા ગામ છે ને, આ વયું નથી જતું ને બધું. વયામ વયું જાય તો બધું આપણે તો ફેલ થઈ જાય. યુકેમાં ઈસ્ટર લંડન નામનું એક મંદિર છે, ત્યાં મારી પારાયણ હતી. એમાં મેં વાત કરતા કરતા એક કચ્છ દેશના સત્સંગી હરિભગત બાપા હારા હતા, મને કથામાં દાદ હારો આપતા, અને મને મજા આવતી. નાનું મંદિર, માણા થોડું, પણ મોજમાં આપણે પારણ કરેલી. પછી ચાલુ કથામાં એ બાપા વાહ એમ કરે, એટલે મેં કીધું બાપા આ આનંદ કોટી બ્રહ્માંડ કોના? મહારાજના. આનંદ કોટી બ્રહ્માંડ? અરે બધું મહારાજનું. અનંત કોટી બ્રહ્માંડ, બધા ધામ, બધા સ્થાન, બધું મહારાજનું, બધું મહારાજનું, બધું. પછી હું ધીમે ધીમે સંકોચાતો ગયો. મેં કીધું બાપા આ બ્રહ્માંડ કોનું? લ્યો સ્વામી કહ્યું જ ખરો, અનંત કોટી બ્રહ્માંડ ભગવાનના, તો આ બ્રહ્માંડ ભગવાનનું જ હોય ને. અનંત કોટી બ્રહ્માંડમાં ન આવી ગયું આ? મેં કીધું આવી ગયું, મને ખબર ન રહી. હા એમ. પછી મેં કીધું બાપા મને ઘેજી પૂછવાનું છે, ઘણું લાંબુ પૂછવાનું છે, મગજના કોષ ખુલી જાય ને ત્યાં સુધી પૂછવાનું છે. આ બ્રહ્માંડ ભગવાનનું પાકું તો પાકું, એમાં કોઈ શંકા જ નહીં. પછી મેં કીધું કે આ લંડનમાં તમે જે ઘરમાં રહો છો એનો દસ્તાવેજ કોના નામનો? તો મારા નામનો. મેં કીધું બાપા એ ઘર કોનું? એ ભગવાનનું. બાપા ત્યાં સુધી તો હજી ભગવાનનું. મેં કે તમારા નામનો દસ્તાવેજ છે ને? તો કહે તો આ લોકની રીતે દસ્તાવેજ કર્યો હોય, પણ એ મકાન તો ભગવાનનું. મેં બહુ સરસ, તમારું નહીં? તો કે ના ના ના, આપણું તો જ કહેવાય ને, આપણે તો ખાલી ભગવાને આપ્યું છે તેમાં રહેવાનું, તો ભગવાનનું જાણીને સાચવવાનું. પછી મેં કહ્યું બાપા મને કે હવે, મેં કીધું તમારી પાસે જે રૂપિયા છે, તમારા દીકરા દીકરીઓ સંતાનો બધું કુટુંબ છે, એ કોનું? મને કે એ ભગવાનનું. હા એ ભગવાનનું. મને કે હજી વાંધો નહીં થતો બાપાને. પછી હું થોડોક આગળ વધ્યો. મેં કીધું બાપા આ દેહ જે છે એ કોનો? એ તો મારો ને. ત્યાં બોલી ગયા. મેં તો આ શરીર કોનું બાપા? તો કે એ મારું. મેં કીધું હરખું વિચારીને બોલો. મને કે હું? મેં કીધું તમે એકવાર એવું બોલી ગયા કે આ બ્રહ્માંડ ભગવાનનું, પછી એમાં શરીર તમારું ક્યાંથી નીકળ્યું? હા મને કે એ આસુઓ. હા એ કે આખું બ્રહ્માંડ ભગવાનનું, તે આ શરીર તો બ્રહ્માંડમાં જ આવ્યું ને. તો કે આ એ ભગવાનનું. મને કે હાલો 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 પાકું શરીર ભગવાનનું. પછી મેં કીધું હજી પૂછ. તો કે હજી? મેં કીધા મેં કીધા શરીરમાં જે આત્મા છે ને એ કોનો? તો કે એ તો મારો ને, આત્મા જ મારો ને. મને કે મેં કીધું વળી બાપા તમારો નીકળ્યો, પેલા દેહ નીકળ્યો, હવે આત્મા તમારો નીકળ્યો. તો કે પણ આત્મા તો હું, એ મારો નહીં. મેં કીધું બાપા તમે એકવાર એવું બોલી ગયા કે કરોડો બ્રહ્માંડ ને બધો જ ભગવાનનો, હવે તમે એ સ્વીકાર્યું કે દેહ ભગવાનનો, પછી અંદર આત્મા છે એ તમારો કેવી રીતે નીકળે?
મન કે તો કાંઈ નહીં, થયું કે આત્મા ભગવાન. તો મન કે મારું શું રહ્યું? મેં કે તમારા ભગવાન રહ્યા, ભગવાન તમારા, બાકી તમારું કાંઈ હતું નહીં, છે નહીં, હશે નહીં, ક્યારેય નહીં. જે આપણા છે એને આપણા માન્યા વગેરે આપણે છૂટક્યો નથી, ને જે આપણું નથી એને આપણું નથી એમ માન્યા વગેરે છૂટક્યો નથી. આટલું જેથી સમજી જશો તેથી આના દેહમાં આના લોકમાં આપણે માયા પર થઈ જવું, જેથી સમજીએ તે. આ બધા પ્રશ્ન આપણે બધા એમ જ માનવાનું છે કે મને જ પૂછ્યા. શું માનવાનું છે? મને જ પૂછ્યા તો એની મજા આવે. હવે લ્યો બોલો, કાંઈ નીકળ્યું આપણું? અને એટલા માટે હું ઘણી વખત એવું બોલું છું કે આપણે આપણા નથી, આપણે પરાઈ ચીજ છીએ. તો બીજું તો આપણું શું હોય? આપણા માલિક ભગવાન છે, આપણે એને આધીન તત્વ છીએ. આપણા માલિકને જેમ ગમે એમ આપણો એ યુઝ કરી શકે છે. અરે વાલાઓ, આપણે આત્મા પણ આપણા નથી, આપણા આત્મા ઉપર પણ આપણો હક નથી, આપણે આપણા આત્માના ધણી કે પતિ નથી. તો બીજી એવી કઈ વસ્તુ છે કે જેમાં આપણે મમતા કરી શકીએ કે આ મારું, એના ધણી થઈ શકીએ? બોલો ને, બોલો. આટલી ચોખ્ખી સાફ વાત હોવા છતાં આ વાતને મનન કરીને પૂરેપૂરી ઘડ ન બેસાડી હોય, ડઢતા ન કરી હોય, એને લઈને જે તે બધું આપણે આપણું માન્યું હોય છે અને એ આપણને ભજનમાં નડતું હોય છે, એમાં બંધન થઈ ગયું હોય છે. અને આવી શિબિરોમાં આવીને બેસીએ અને એ બંધનને આપણે સમજીએ, આમ સાક્ષાત હથેળીમાં જળનું ટીપું ભાળીએ એમ આપણા બંધનને, આપણી ખોટ ખામીને આપણે ભાળીએ અને પછી એને કઈ રીતે ટાળવી એ વિચારીએ, સંતો પાસે બેસી, ભક્તો પાસે બેસી, એવા મોટા હોય કે જેણે આ બંધન ટાળ્યું હોય એના સહારે, એના સમાગમે આપણે આ બંધન ટાળીએ અને આપણી ચેતના એમાં બંધાયેલી છે એને ત્યાંથી છૂટી કરીને એ જ ચેતનાને ભગવાન તરફ વાળીએ અને ભગવાનમાં બાંધીએ એટલે મોક્ષ થઈ ગયો. આપણી વૃત્તિ ચેતના જે છે એને આપણે અત્યારે બીજે વાળી છે, બીજે ચોંટાડી છે, બીજે બાંધી છે. ન્યાથી ઉખાડવી પડશે, છૂટી કરવી પડશે, ભગવાન તરફ વાળવી પડશે અને ભગવાનમાં બાંધવી પડશે. જો ભગવાન પ્રાપ્ત કરવા હોય, કલ્યાણ જોઈતું હોય તો આ કરવું પડશે. આ જન્મમાં કરીએ તોય ભલે, પછીના જન્મે કરીએ, જે દી કરીએ તે દી થશે, કરવું તો એમ જ પડશે. તમે કૈવલ્ય પતિ સુખરૂપ, ભગવાન પતિ છે, બીજા કોઈ પતિ, સ્વામી, ધણી, માલિક નથી, 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 નથી. ખોટે ખોટા થઈ પડ્યા છીએ આપણે બધા, આપણે અમથે અમથા થઈ પડ્યા છીએ. અને જે ખોટે ખોટા થઈ પડ્યા છે એનું નામ જ માયા છે. માયા એટલે અસત્ય, માયા એટલે ભ્રમણા, માયા એટલે એક પ્રકારનો મોહ, માયા એટલે અજ્ઞાન, માયા એટલે ગેરસમજ. તો કહો, જેના ખરેખર આપણે માલિક નથી એના માલિક થઈને જીવીએ છીએ, એના જેવું કોઈ અજ્ઞાન, એના જેવું કોઈ ગેરસમજ, એના જેવી કોઈ ભ્રમણા હશે? એના જેવું કોઈ અસત્ય હશે? એના જેવું કોઈ જૂઠાણું હોઈ શકે ખરું?
તેવા ભયંકર જૂઠાણામાં આપણે જીવતા હોઈએ અને કલ્યાણની વાતો બેઠા બેઠા કરીએ તે આપણને શોભતી નથી. મોહમાંથી બહાર આવવું પડે. તમે કૈવલ પતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી. તમે કૈવલ પતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી. સર્વે મુક્ત તણા તમે ભૂપ રે સહજાનંદ સ્વામી. સર્વે મુક્ત તણા છો ભૂપ રે સહજા. આપણા ગ્રંથોમાં શાસ્ત્રોમાં મિથિલાના રાજા જનકને જ્ઞાની પુરુષ કહેવામાં આવે છે. આપણને બધા લોકો જ્ઞાની કહે છે, મને કહે ને તમને કહે, મને બધા જ્ઞાન સ્વામી કહે. કોણ જાણે મને શું જ્ઞાન થઈ ગયું છે ખબર નહીં. હા, આ તો ગુરુએ નામ પાડ્યું એટલે બધા બોલે છે. બાકી જ્ઞાનને મારે બહુ છેટું છે, પણ નામ ખરું મારું સમજાણું, પણ ખાલી જ્ઞાન ચિદ. પણ જ્ઞાનનો સ્વામી તો હું નહીં, જ્ઞાનના સ્વામી તો ભગવાન. જનક રાજાને જ્ઞાની તરીકે ઓળખે છે બધા. ઘણી બધી જનક રાજાની વાતો પુરાણોમાં ગ્રંથોમાં લખાણેલી છે. મેં તો ખાલી એક વાત પૂરતા જનકને યાદ કર્યા કે જે વાત આપણા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને પોતાના શ્રીમુખથી વચનામૃતમાં કરી. મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન, આ વાક્ય છે એમનું, જનકનું, કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન. એ મિથિલાનગરીના રાજા હતા, રાજ્ય સિંહાસન ઉપર બેસતા, એની પડખે એની રાણીઓ બેસતી, કેટલાક ઋષિ મુનિઓ ત્યાં ચર્ચા માટે આવતા, એકડે ઠેઠ દરબાર ભરાણો હોય, જ્ઞાન ચર્ચા સત્સંગ થતો હોય, આવું બધું જનકના રાજ દરબારમાં ભક્તિમય સત્સંગમય જ્ઞાનમય વાતાવરણ હંમેશા રહેતું હતું. એ એવી રૂચિનો રાજા હતો. એટલે એક દિવસ ત્યાં જનક રાજાની પરીક્ષા લેવા માટે યોગેશ્વરોએ એક કૌતુક કર્યું હતું. શું કર્યું હતું? જનક રાજાનો આખો મહેલ હળગતો બતાવ્યો. શું કર્યું? કે આ બહુ જ્ઞાની છે તો આની કસોટી કરીએ. મહેલ હળગતો બતાવ્યો, ભડ 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 બધો મહેલ બળે. અને એમ કહેવાય છે કે સભામાં બેઠેલા અમુક તો મારા જેવા સાધુ સંતોએ ધોળ્યા કે મેં ધોત્યું ને હુક્યું બળી જાય, મારા ચપ્પલ એમાં આવી જાય. આવું તેવું બધું થયું. જનક રાજા હલ્યા જ નહીં, કાંઈ નહીં. અરે અરે, પણ તમારી રાણીઓ છોકરાઓ આ તમારું બધું આખું હળગી રહ્યું છે, તમે કેમ કાંઈ આમ ચિંતા કે આકળા બાકળા થતા નથી? અને ત્યારે જનક જે બોલેલા, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન, આ મિથિલા બળે છે એમાં મારું કાંઈ બળતું નથી. આ વાત બધા વક્તાઓ કહેતા હોય છે, કેમ જે આ વાત મહાભારતમાં ક્યાંક છે અને વચનામૃતમાં તો આ શ્લોક છે જ. મારું કઈ બળતું નથી, તો કોનું બળતું હશે? જેનું છે એનું. કોનું? જેનું છે એનું. આ કહેવાનો મારો અર્થ એ છે કે જનકે કોઈ વસ્તુને પોતાની માની હતી નહીં.
કાંઈ પોતાનું એને માન્યું નથી. અર્થાત જનક ધણી કોઈ પણ વસ્તુના થયા નહોતા, એ છૂટા હતા. એને કહેવાય મુક્ત, એને કહેવાય માયા તરી ગયા. જ્યારે આપણે અમે ને તમે ધણી થઈ ગયા છીએ, માલિક થઈ ગયા છીએ, પ્રોબ્લેમ મોટો થયો છે, હવે ક્યારે એ પ્રોબ્લેમ હલ થશે ખબર નહીં. આ જન્મમાં થશે, બીજા જન્મમાં થશે, મરતા મરતા થઈ જશે, કે એમના મમતા હોતા મરી જઈશું ને ફરીને બીજા જન્મે પાછા આપણે જન્મીને એ કસર ટાળવી પડશે ખબર નહીં. વહેલું થઈ જાય તો સારું કહેવાય. આપણે બધાએ બેઠા છીએ, હમણાં આ બધું હળગે તો આપણને શાંતિ તો ન રહે જનક જેવી. કાંઈક આપણે અહંતા મમતાથી બંધાયેલા તો છીએ. છૂટા થવું બહુ જરૂરી છે, છૂટા થવું બહુ જરૂરી છે. ભલા આ બધી માઈક બલામાંથી છૂટા ન થઈએ તો ભગવાનમાં ક્યાંથી બંધાશું? સીધું ગણિત, અહીંથી છૂટા ન થઈએ તો ત્યાં કેવી રીતે બંધાવાય? ભારતમાંથી છૂટો ન થાય તો અમેરિકા કેવી રીતે જાય? બોલો, અમેરિકા કેવી રીતે જાય? આ નૌકાવાળા છે ને, એ કિનારે હોડી બાંધી દે, પાણીમાં તણાઈ ન જાય એટલે. હવે એક બે જણા યાત્રાથી હોડીમાં બેઠા અને હલેસા લઈને આમાં હલેસા માંડ્યા મારવા, એને સામે કાંઠે જવું હતું. ઘણી વખત હલેસા માર્યા એમને, હોડી ત્યાં ને ત્યાં હતી, આમ હલતી હતી. એ બે જણા હલેસા મારતા એને એવું લાગતું હતું કે આપણે હોડીને સામે કિનારે લઈ જઈએ છીએ, હોડી ચાલે છે. પણ હોડી દોડેથી બાંધેલી હતી એટલે ત્યાં ને ત્યાં હતી. એ બે જણાએ ઘણાય વાર સુધી હલેસા માર્યા, હોડી સામે કાંઠે ન ગઈ. પછી તપાસ્યું કે આનું કારણ શું? તો ક્યાંય બંધાયેલી છે. શું કારણ? કે આ હોડી અહીંયા બંધાયેલી છે. એને સામે કાંઠે લઈ જવી હોય તો માત્ર હલેસા મારે ન જાય, પહેલાં હોડીને છોડવી પડે. એમ આપણે ક્યાંક અહંતા મમતાથી બંધાયેલા છીએ અને આવી શિબિરો રૂપી હલેસા બહુ મારી છે. આમ લાગે આપણે જાતા હોઈએ એવું સામે કાંઠે, પણ અહંતા મમતાને છોડ્યા વિના, તોડ્યા વિના ગતિ ના મુમકિન છે. ગતિ ના થાય, લાગે ગતિ થાય છે એવું, પણ ગતિ શક્ય નથી. અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 212 શ્લોક લખ્યા, એમાં 116મો શ્લોક જે લખ્યો છે એ છૂટા થવાનો લખ્યો છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વથા, આ છૂટો થવાનો શ્લોક છે. કે તમે તમને દેહ માનો છો, હું આ શરીર, એ અહંતા નામનું બંધન છે, એ જ માયા છે. અને એ અહંતા નામના બંધનમાંથી કહેતા એ જે આપણે અજ્ઞાનતા દ્રઢ કરીને માની લીધી છે, એમાંથી અહંતામાંથી મમતા જન્મ લે છે. આ દેહ હું છું એમ માન્યા પછી દેહના જે બધા સગા સંબંધી છે તે મારા છે એવો ભાવ ઉદય થાય છે. મારા છે, આ હું છું ને આ મારા છે, આ હું છું ને આ મારા છે, આ હું પણું ને મારા પણું કહેતા અહંતા અને મમતા એ બે બહુ મોટા બંધન છે.
અને એ શિક્ષાપત્રીનો 116મો શ્લોક એ બંધનથી પર થઈને ભગવાનની ભક્તિ કરવી કહેતા ભગવાનમાં બંધાવું. પણ આ બંધન છોડ્યા વિના જે મૂલ્યકાંઠે ન જવાય તેમ ભગવાનમાં ન જોડાવાય માટે પહેલાં અહંતા મમતાનો ત્યાગ કરવો, કહેતા આ શરીર હું નથી અને આ શરીરના સંબંધી મારા સંબંધી નથી, હું તો શુદ્ધ સત્તા માત્ર આત્મા છું અને મારા માલિક સ્વામી એકમાત્ર પરમાત્મા છે એમ માનીને ભગવાનમાં હેત કરીએ ત્યારે માયા તરીએ. એ પહેલાં માયા તરાતી નથી, હલેસા મરાય ખાલી, આમે કાંઠે જવાતું નથી. આવી બધી આ માથાકૂટ છે. તો વાલા શિબિરાર્થીઓ, થોડુંક હલેસા મારી મારી કરીએ એના કરતાં પેલું બંધન છે એને છોડવા માટે પણ પ્રયત્ન કરીએ તો સારું, કે આ શરીર હું નથી. આખું વર આત્મનિષ્ઠા વર્ષે આપણે ઉજવું, પણ આ શરીર હું નથી એવું આપણને થઈ ગયું, દ્રઢ થઈ ગયું કે હજી આ શરીર હું છું એમ મનાય છે. જો મનાય છે તો બંધન છૂટ્યું નથી. તો હામો કાંઠો ક્યાંથી આવશે? અહંતા એ જ બંધન છે, એમાંથી મમતા નામનું બંધન પેદા થાય છે. માટે અહંતા મમતા જ ભગવાનની માયા છે એવું સાફ શબ્દમાં બધા સંતો ભક્તો અવતારો કહે છે, બધા કહે છે. આપણે માનવું કે નહીં માનવું? અંધા મમતા રૂપી બંધનને છોડ્યા વગર આપણી આત્મનૌકા ભગવત ભક્તિના કિનારે ક્યારેય જઈ શકવાની નથી. એટલે ગીતામાં કહ્યું, બ્રહ્મ ભૂતા પ્રસન્ન આત્મા ન સોચતી ન કાંક્ષતી સમ સર્વેશુ ભૂતેશુ મદભક્તિમ લભતે પરામ. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, જે બ્રહ્મરૂપ થયો હોય એ જ પ્રસન્નાત્મા રહી શકે છે. જનકની જેમ મિથિલાયામ પ્રદિતાયામ નમે દહ્યતી કિંચન, મિથિલા બળતીથી તો પણ એ પ્રસન્નાત્મા રહી શક્યા. કારણ, કારણ એની અહંતા મમતા નાશ પામી હતી. એ શુદ્ધ પોતાને આત્મા માનતા હતા અને એક ભગવાન સિવાય બીજું કાંઈ પોતાનું માનતા નહોતા, બધું જ ભગવાનનું માનતા હતા. અને જેનું હોય એને ચિંતા થાય. જનક જ્યારે પોતાનું કાંઈ માનતા નહોતા તો પછી એને ચિંતા શેની થાય? આપણે આપણું માનીએ છીએ એટલે ઉપાધિ થાય છે. એનાથી બોલાણું કે આ મિથિલા બળે છે, મારું કાંઈ બળતું નથી. તો વાલા ભક્તો, આવા જનક જેવા આપણે નિરહંકારી નિર્મમત્વ થઈએ, નિર્મમ થઈએ, ત્યારે પછી આપણે ભગવાનમાં જોડાઈ શકીએ. માટે અહીંથી છૂટા થવું અતિ અગત્યનું છે, અતિ અગત્યનું. અને છૂટા થવા માટે આત્મજ્ઞાન અને વૈરાગ્ય બે જોઈએ. અને એ વૈરાગ્યને આત્મજ્ઞાન કેળવવા માટે ધર્મ નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, ભગવાનની આજ્ઞા. અને આટલું કરીએ ત્યારે અહંતા મમતા રહિત થઈએ. અને પછી ભગવાનમાં જોડાવા માટે ભગવાનના મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનમાં અતિ પ્રેમ કરવો જોઈએ, જેને ભક્તિ કહીએ. ઓ તણવાના કરીએ એટલે અહીંથી છૂટા થઈએ. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સમજીને ભગવાનમાં પ્રેમ કરીએ એટલે ભગવાનમાં બંધાઈ જઈએ. ભગવાનમાં જોડાઈ જઈએ, બંધાઈ જઈએ, ચીપકી જઈએ, લાગી જઈએ, એનું જ નામ કલ્યાણ છે, એનું જ નામ મોક્ષ છે, એનું જ નામ ભગવત ધામને પાયમાં કહીએ શાશ્વત સુખિયા થયા, અમર જીવન મળ્યું, બેડો પાર થયો, પૂરું થયું, જે શબ્દ કહેવા હોય તે કહીએ આપણે, એની કાંઈ ના નથી. પણ છૂટા થવું
અતિ અગત્યનો છે. માટે જે શરીરને આપણે હું કહીએ છીએ તે ક્યાં આપણે છીએ? શરીર તો જન્મેલું છે ને મરે છે ને, આત્મા તો ક્યારેય જન્મ્યો નથી ને ક્યારેય મરતો નથી. મફતનો શરીરને હું કહીને બેહી ગયો. અને જે શરીર સંબંધી પદાર્થો છે એને મારા કહીએ છીએ, એ ક્યાં આપણા હતા? આપણા હોય તો આપણી સાથે રહે, એ તો બધા જ આપણાથી છૂટા પડી જવાના છે, માટે એને આપણા કહેવાય નહીં. આપણી સદા સાથે રહે તેને આપણા કહેવાય. સદા સાથે રહે છે માત્ર એક ભગવાન, જે હજારો વર્ષે પહેલા પણ આપણી સાથે હતા, આજ પણ આપણી સાથે આપણા આત્માના આત્મા બનીને રહ્યા છે, સાક્ષી રૂપે, પ્રકાશક રૂપે, આશ્રય રૂપે એ છે આપણામાં. અને કોટાનુકોટી યુગો જશે, આપણે એને માનીએ ન માનીએ, ઓળખીએ ન ઓળખીએ, ભજીએ ન ભજીએ, તો પણ આત્માના શરીરી ભગવાન હોવાથી એ તો હંમેશા જીવમાં રહેવાના, સદા સાથે રહેવાના. માટે જે સદા સાથે રહે છે તે હકીકતે આપણું કહેવાય. જે આપણો સાથ છોડી દે છે, અર્થાત આપણને છોડીને એ નાશ પામે છે, કાં તો એને છોડીને આપણે નાશ પામીએ છીએ, કાં જતા રહીએ છીએ, તો એ સંબંધ તો આપણો ઘડી બે ઘડી થયો, કાયમી નથી. માટે એવા તુચ્છ અજ્ઞાનના જે સંબંધો, નાશવંત સંબંધો છે, એને સાચા માનીને મમતા નામનું બંધન ઊભું કરીને આપણે એમાં ફસાયેલા રહીએ તો પરમેશ્વરમાં કેવી રીતે જોડાઈ શકીએ? હાવ ચોખ્ખી સિદ્ધિ હોવ સમજે એવી વાત છે. આ ઓછી બુદ્ધિ હોય ને તો એને આ વાત સમજાઈ જાય, જો થોડુંક ધ્યાનથી સાંભળે તો, કે હાવ વાત સાચી છે. માટે પોતાનું હોય એને પોતાનું મનાય સાહેબ, પારકાને પોતાનું ના માની લેવાય. કોક મારી મારીને તોડી નાખે, આ તો ભગવાનને કાંઈ પડી નથી એટલે બધું આયલું જાય છે. સમજાણું? ભગવાન તો મોટી સરકાર છે, સર્વોપરી સરકાર, એટલે ગમે ત્યાં એ સરકારી જગ્યામાં તમે ઝૂંપડું બાંધી દો, મકાન કરી નાખ્યો, સરકારને કાંઈ પડી ન હોય, વર્ષો સુધી રહ્યો ને પછી બહુ જામી જાઓ, સરકાર કે જાઓ એ તમને આપ્યું આટલી ભત્યો, રોયલ્ટી કે જે કાંઈ કહેતા હોય એમ. ભગવાન તો મોટા છે, તમારે જે એનું હોય એ તમારું માની લો, તેને કંઈ બહુ ફરક પડતો નથી. બાકી હમણે કોકના ખેતરમાં પગ મૂકો, લ્યો એ અહીં કેમ આવ્યો એમ કે, ગાય દે મારું ખેતર તાર બાપનું નથી એમ જ કે. બીજા કેવા કેવા શબ્દો બોલે એ તો આપણે વ્યાસાસનેથી બોલાય નહીં, કેમ છે એ બધા કાંઈ ભગવાન જેવા મોટા નહીં. કે સારું હવે જાઓ ને, સમજ્યા? સરકારના જે પોપડા પીડ્યા હોય એમાં બધા નથી રહેતા સરકારને, તો કાંઈ નહીં હવે એવું બધું કેટલું હોય તો હવે થયું. પણ બાકીના કોઈનામાં આપણે પગ દેવાય નહીં ભાઈ. આ સર્વોપરી સરકાર સ્વામિનારાયણ છે, એને કાંઈ આ બધી વસ્તુ પદાર્થનું પડ્યું નથી, એટલે આપણે એના માલિક થઈને જાણે કે આપણા બાપનું છે એમ બધા જીવીએ છીએ અને હારી પેટના બંધાણા છીએ અને હવે ભગવાનમાં જોડાવવું છે, પામવું છે, આવી બધી વાતો કરીએ છીએ. ઠીક છે, જો હરખા જાગી ગયા ને બરાબર સમજીને આ બધું માંડ્યા તોડવા છોડવા, અને હું આત્મા છું ને મારા પરમાત્મા છે ને પરમાત્મા જ મારા છે, બીજું કાંઈ મારું નથી, એવું જો બરાબર દઢ થઈ ગયું તો કલ્યાણ થઈ ગયું. લ્યો હાલો કેટલા દિવસે થઈ રહે મથવા માંડીએ, કેટલા દિવસે થઈ રહે કે પ્રદીપ્તાયામ મિથિલાયામ ન મે દહ્યતિ કિંચન, આવું કેટલા દિવસે થઈ રહે? બાકી મારે તો લંગોટી હુકાતી હોય તો દોડો, એ બળી જે બળી ગઈ મારી 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 કોપીન બળી ગઈ એવું છે, એ ચોટ્યું હોય ત્યાં સુધી તો ભાઈ ઉપાધિ રહેવાની, ઉખાડવું પડશે, ઉખાડવું, નાવડું કાંઠેથી છોડવું પડશે, નહીં તો આખી જિંદગી હલેસા મારશે ને આમાં મોડી થાય ને હાલતી હોય એવું દેખાય ને હમણે આવશે કાંટો, હમણે આય ભોગી ગયા હું આ એમ બધું રહે, બાકી કાંઈ હાથમાં નહીં આવે. માટે જાગો જાગો જાગો,
જેનું છે એને અર્પણ કરો અને જે આપણું છે એનો સ્વીકાર કરો. આપણું કાંઈ નથી એવું નથી, જે કાંઈ છે તે જેનું છે એ આપણા છે સાહેબ, નાની હોની વાત નથી. એ બધાયના માલિક, ધણી, સ્વામી, નિયંતા, કરતા, હર્તા, પ્રેરક, પ્રકાશક, કારણ એ આપણા છે. નાની હોની તો કોઈ વાત નથી, પણ આપણને સમજાય તે દી ને. તમે કૈવલ પતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી, તમે કૈવલ પતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી, સર્વે મુક્ત તણા છો ભૂપ રે સહજાનંદ સ્વામી, સર્વે મુક્ત તણા છો ભૂપ રે સહજાનંદ સ્વામી, હે સર્વે મુક્ત તમે ભૂપ રે સહજાનંદ સ્વામી, સર્વે મુક્ત તણા છો તમે ભૂપ રે સહજાનંદ સ્વામી, તમે કૈવલ્યપતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી, તમે કૈવલ્યપતિ સુખ રૂપ રે સહજાનંદ સ્વામી. ભગવાન જેને ઈચ્છે એને મોક્ષ પ્રદાન કરી શકે છે, માયામાંથી છોડાવીને પોતાના સ્વરૂપમાં જોડાવી દે છે, અને એટલા માટે જ આપણે ભગવાનને શરણે જવું. ક્યાં જવું? ભગવાનને શરણે. શરણે આવ્યો છું સ્વામી કરતો પોકાર, હે પ્રભુ કરો મારો ઉદ્ધાર, હે તારણહાર કરો બેડો પાર, જેદી કરે તેવી થાય. પૂરેપૂરી પ્રપત્તિ લઈ લઈએ, શરણાગતિ લઈ લઈએ, એને પનારે પડીએ તો એ જરૂર આપણું આજ નહીં તો કાલ ધીમે ધીમે ગમે તેમ પ્રેશર આપીને પણ માયાનું બંધન તોડાવીને પોતામાં બાંધશે, કલ્યાણ કરશે. ઓકે, તમે બધા એગ્રી છો ને? કલ્યાણ પામવાની આ શિબિર છે, અહીંયા સકામતાની વાતો બહુ ઓછી આવશે. એક નાની એવી વાત કરી દઉં, પછી હવે મને ખબર છે આપણે બધા થાક્યા, 3 વાગ્યાને ઉઠ્યા છીએ એટલે ડેબા બરડા ટાંગા દુખતા હોય, છૂટા કરી દઉં. એકવાર શ્રીજી મહારાજ ઘોડેસવાર હતા અને નાજા જોગ્યા ભેગા હતા અને ભાલ દેશમાં નીકળ્યા હતા. તે ગાંફ અને પચ્છમ વચ્ચે એક મલકા નામે તલાવડી છે, આ નજીક ગાંફ અને પચ્છમ ગામની વચ્ચે. તેની પાળે એક ઝાડ હેઠે મહારાજ નાજાને કે હવે થોડીક વાર અહીંયા આરામ કરીએ, આ ઘોડામાંથી હવે બેહી બેહીને બધું દુખવા માંડ્યું છે. નાજો કે સારું. ઝાડ નીચે ભગવાન સ્વામિનારાયણ આડે પડખે થયા, પોઢ્યા, માથે કપડું ઓઢ્યું છે. નાજા જોગ્યા ભગવાનની પાસે, ભગવાનની રખેવાળી કરતા થકા બેઠા છે, મહારાજની ઘોડી હાચવે છે. અચાનક એક જબ્બર આશ્ચર્ય થયું. મલકા તલાવડીને કાંઠે ગાંફ અને પચ્છમની વચ્ચે આવેલી મલકા તલાવડી, આ દર્શન કરો. એક અદ્ભુત આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? એ તલાવડીની પાળ ઉપર આશરે 2000 નાના નાના બાળકોને નાજા જોગ્યાએ પોતાની આંખે જોયા. આવ નાના નાના બાળકો તાજા જન્મેલા, રાજાને એમ થયું કે આ જેની 500 દિવસની જ આયુષ હોય એટલા બધા આ છોકરા કોણ છે? એને બહુ આમ આશ્ચર્ય લઈ ગયું. મહારાજ તો ત્યાં હતા. નાજો જોગ્યો કે મહારાજ, મહારાજ શું છે ભાઈ? એ મહારાજ, આવડા આવડા નાના છોકરા ઘણા છે આમ જોત ખરા આ પાળમાંથી, તે તમે જોત ખરા આવડા આવડા નાના છોકરા એટલા બધા? ત્યારે મહારાજ આમ લુગડું બુગડું મોઢેથી આગું કરી અને એ છોકરા સામે જોવે છે. ત્યાં તો ચમત્કાર થયો. હજારો વિમાન આકાશમાંથી આવતા નાજાને દેખાણા ઘર
અવાજ થયો અને બધા મલકા તલાવડીના સરોવર ભર્યા. ના જો તો જોઈ જ રહ્યો કે આ બધું હું જોયું છું. ત્યાં તો એ જે બધા નાના નાના છોકરા હતા એ બધા છોકરાએ એ દેહનો જાણે ત્યાગ કર્યો અને સરસ મજાના સુંદર ચતુર્ભુજ રૂપ ધારણ કર્યા. એ માથે કિરીટ, વનમાળા, પીળા પિતાંબર હાર પહેર્યા છે અને એક એક બાળક એવો જાણે કે દેવ જેવો, મુક્ત જેવો થઈને એક એક વિમાનમાં બેઠો. થોડીક વારમાં સર્વે વિમાન દેવલોકમાં ગયા. એને જોઈને આજે જોગીએ પૂછ્યું કે હે મહારાજ, આ આ શું બધું મેં જોયું, આ છોકરા કોણ, આ વિમાન ક્યાંથી ક્યાં ગયા? ત્યારે મહારાજ બોલ્યા છે, નાજા, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન જન્મીને ગોકુળમાં આવ્યા ત્યારે તેમને ગોતીને મારવા સારું ઘણાક દૈત્યોને કંસે ગામો ગામ મોકલ્યા હતા, પણ ત્યારે મથુરાની જેલમાં જન્મીને વસુદેવ જ્યારે એને ગોકુળમાં મૂક્યા હતા ત્યારે પછી કંસે બધાને બોલાવીને પહેલી જે આકાશવાણીમાં પહેલી દેવી બોલીને કે તને મારનાર જન્મી ચૂક્યો છે, એટલે આણે એમ કે 500 દિવસમાં જેટલા જન્મ્યા એટલે મારી નાખો એમ કહીને માણા મોકલેલા. અને એ કંસના મોકલેલા જે માણસો હતા તેમણે શ્રીકૃષ્ણની ભ્રાંતિએ વરાશે એને કહેવાય, શ્રીકૃષ્ણને વરાશે એટલે આ શ્રીકૃષ્ણ હશે એવી ભ્રાંતિએ એને કારણે આટલા છોકરાને એ દૈત્યોએ મારી નાખ્યા હતા, જેને તમે આજ આ મલકા તલાવડીની પાળ ઉપર પાડ્યા 2000 જેટલા. તે આજ એ સર્વનો અમે ઉદ્ધાર કર્યો મહારાજ, મોક્ષ કર્યો. નાજા, મેં એનો મોક્ષ શા માટે કર્યો? તો જે એ છોકરા ભગવાનને વરાશે મરાણા, એટલે કે ભગવાનને કારણે ભગવાનની ભ્રાંતિમાં મરાણા, માટે એ છોકરાનું કલ્યાણ કર્યું એમ એ છોકરાનો મોક્ષ થયો. એ વાત પૂરી થઈ. તમે કૈવલ્યપતિ સુખધામ, મોક્ષના પતિ તમે છો. જેનો જેદી ધારો તેદી એનો મોક્ષ તમે કરી શકો છો અને જેને જ્યારે મોક્ષ પામવાની ઉતાવળ થાય ત્યારે તમે એનો મોક્ષ કરો છો. આપણે જો ઉતાવળ ઝટ થાય તો આપણો મોક્ષ ભગવાન ઝટ કરે, પણ આપણે હમણાં બીજા કેટલાક કામ છે, બીજી કેટલીક ઈચ્છાઓ અધૂરી છે, આ કરવું છે, તે કરવું છે, આમ બધું જામી જાય, પછી વળી છેવટે કાંઈ શરીર હાલે એવું ન રહે, મરીએ પડીએ ત્યારે આપણે કહેશું કે હવે મોક્ષ કરો, એટલે ભગવાન તેદી કરશે. આ જ આદુ ખાઈને ભગવાનની પાછળ પડી જઈએ મોક્ષ કરો અત્યારે અત્યારે તો પછી અત્યારે કરી દે, પણ એવું તો આપણને નહીં ફાવે. ફાવશે? કંઈ નહીં, હાલો કથા બંધ કરી. આટલું ઘણું સહજાનંદ સ્વામી મહારાજ.